हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आपने पेज नंबर 74 એટલે કે 74 જોઈશું। चलो एना ऊपर विशेष वाचन परिलोकनो प्रवास आ एक विशेष वाचन छे अने एमां छे परिलोकनो प्रवास। तो चलो जोईए। સાંજના સમયે રાશિ શાળાએથી ઘરે જતી હતી। સાંજનો સમય હતો તો રાશિ શાળાએથી 5 વાગ્યા હશે એટલે ઘરે જતી હતી। તેણે ઝાડ પાસે એક ચમકદાર વસ્તુ પડેલી જોઈ। જુઓ અહીંયા ચિત્રમાં, એને ઝાડ પાસે એક ચમકદાર વસ્તુ પડેલી જોઈ। પાસે જઈને જોયું તો એક જાદુઈ છડી હતી। પાસે જઈને જોયું તો એક જાદુઈ શું હતી? છડી એટલે સ્ટીક, લાકડી હતી। રાશિએ વિચાર્યું કે આ છડી કોની હશે। રાશિ વિચારે છે કે આ છડી કોની હશે। તેને એ છડી પોતાની પાસે રાખી લીધી અને એને શું કર્યું, એ જે છડી હતી લાકડી એને પોતાની પાસે રાખી લીધી। રાત્રિના સમયે રાશિ છડી લઈને ધાબા પર ગઈ। રાત પડી જ્યારે એટલે રાશિ શું કરે છે, એ છડી હોય છે એને લઈને ધાબા ઉપર જાય છે। છડી ગોળી ગોળ ફેરવી, છડીને શું કર્યું, ગોળ ગોળ ફેરવી। છડીમાંથી એક સુંદર પરી બહાર આવી। છડીમાંથી કોણ બહાર આવ્યું, એક સુંદર પરી બહાર આવી। પરી બહાર આવીને બોલી, બોલ બેટા બોલ, તને શું જોઈએ છે। પરી, એક સુંદર પરી, સ્વર્ગલોકમાં જે રહે પરીઓ બહાર આવીને એને કહે છે કે બોલ બેટા બોલ, તારે શું જોઈએ છે। હું સ્વર્ગલોકની પરી છું। ક્યાં રહેતી હતી એ? સ્વર્ગલોકમાં। તું મને બહુ ગમે છે અને શું કહે છે કે તું મને બહુ ગમે છે। ચલો જોઈએ નેક્સ્ટ પેજ। રાશિ બોલી, મને કોઈ પણ વસ્તુ નથી જોઈતી। રાશિ શું કહે છે કે મને તો કોઈ પણ વસ્તુ જોઈતી નથી, પણ તમારા દેશમાં મને ફરવા લઈ જાઓ। પણ શું કરું કે તમારા દેશમાં મને ફરવા લઈ જાઓ। પરીએ તરત રાશિને બે સુંદર પાંખો આપી। શું કર્યું? પરીએ તરત રાશિને બે સુંદર પાંખો આપી। બંને આકાશ તરફ ઉડવા લાગ્યા। પરીએ શું કર્યું, એને પણ બે પાંખો આપી દીધી અને બંને આકાશ તરફ ઉડવા લાગ્યા। રાશિ પરીનો દેશ એટલે કે પરીલોક કહેવાય એને, પરીલોક જોઈને ખૂબ ખુશ થઈ। જે રાશિ હતી છોકરી નાની, એ પરીઓનો દેશ જોયો પરીલોક એટલે ખૂબ ખુશ ખુશ થઈ ગઈ, કારણ કે ત્યાં બધી જગ્યા ખૂબ જ સ્વચ્છ હતી। શું હતું ત્યાં? જે બધી જ જગ્યાઓ હતી એ કેવી હતી? ખૂબ જ સ્વચ્છ હતી। જગ્યાએ જગ્યાએ લીલા ફૂલઝાડ હતા। જગ્યાએ જગ્યાએ શું હતા? લીલા લીલા ફૂલઝાડ હતા। આ બધું જોઈને તેને મનમાં વિચાર્યું કે આપણી ધરતી આટલી સુંદર કેમ નથી। આ જોઈને જે રાશિ હોય છે નાની છોકરી, એ વિચારે છે
કે આપણી ધરતી આટલી સુંદર કેમ નથી? પરીલોકમાં પરીલોકમાં ફરતા ફરતા સવાર થઈ ગઈ. શું થયું? પરીલોકમાં ફરતા ફરતા તો સવાર થઈ ગઈ. પરી બોલી, બેટા સવાર થઈ ગઈ. પરી હોય છે, આ પરી જુઓ તમે, એ કહે છે કે બેટા સવાર થઈ ગઈ, આપણને ફરીથી ધરતી લોકમાં જઈએ. ફરીથી ક્યાં જઈએ? ધરતી લોકમાં. ધરતી પર પરત આવતા રાશિ વિચારવા લાગી કે ધરતી પર જ્યારે પાછા આવતા હતા, જુઓ અહીંયા ધરતી પર પાછા આવતા હતા એટલે શું થયું? રાશિ વિચારવા લાગી કે આપણી ધરતી પરીલોક જેવી કેવી રીતે બની શકે. રાશિ વિચારતી હતી કે આપણી ધરતી પણ છે આવી પરીલોક જેવી સ્વચ્છ અને હરિયાળી કેવી રીતે બની શકે. તો બાળમિત્રો, આ વાર્તા પરથી આપણને જ્ઞાન મળે છે કે આપણને આપણી ધરતી માતાને સુંદર, સ્વચ્છ અને લીલીછમ રાખવી જોઈએ. આ વાર્તા પરથી આપણને શું જ્ઞાન મળે છે કે આપણે પણ આપણી જે ધરતી માતા છે, જેના ઉપર આપણે રહીએ છીએ, એને સુંદર, સ્વચ્છ અને લીલીછમ રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક વિશેષ વાંચન છે, તો આના પ્રશ્નો નથી લખવાના તમારે, અને આગળનો જે પાઠ છે એ આપણને નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.